આ પરમહંસો બધા જે મહારાજના હતા એ મહારાજના સંબંધે કેવી સ્થિતિને પામ્યા એવો અનુભવ એમણે કીધો છે. મુક્તાનંદ સ્વામી કહે છે, વિષય વાયુ વડે તરણ જેમ ઉડતી માવજી મેરુને તુલ્ય કીધી. સ્વામિનારાયણ ભગવાન એવા સિદ્ધ હતા કે તણખલા જેવા જીવને મેરુ જેવો બનાવી દીધો એમણે પોતાના સંબંધ માત્રથી. એ પોતાની સિદ્ધિ કેવી હશે? અને બધી વાત બાજુમાં એમણે તો એવી વાત કરી, હું ભગવાન છું, હું સર્વોપરી ભગવાન છું, મારાથી પર બીજું કોઈ નથી. અમદાવાદના સાતમા વચરામાં કીધું, સર્વથી પર પુરુષોત્તમ ભગવાનનું ધામ, એમાં હું જ પુરુષોત્તમ છું. આ જગ્યાએ બેસીને સ્વામિનારાયણ ભગવાન પોતે આધ્યાત્મિક અનુભવની વાત કરે છે, એટલે એનાથી મોટું બીજું પ્રમાણ કયું? બીજી વાત છે, શ્રીજી મહારાજ જ્યારે ઉપદેશ આપતા હતા અને સામે સંતો અને હરિભક્તો બેસીને ઉપદેશ ગ્રહણ કરતા હતા, સામે કોણ બેઠું છે ને એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓડિયન્સ જ્યારે આટલું ઉત્કૃષ્ટ હોય ત્યારે વાત કંઈ સામાન્ય જેવી તેવી ન થાય. આ સામે જે બધા સંતો બેઠા હતા એ એવા હતા કે જે પોતે અધ્યાત્મ માટે જ જીવતા હતા. એવું નહોતું કે ચલો એક આંટો મારી આવીએ સભામાં, કોઈ સ્વાર્થ માટે સત્સંગમાં આવ્યા હોય એવા નહોતા, શુદ્ધ મુમુક્ષુ. મુક્તાનંદ સ્વામીની વાત આપણે જાણીએ છીએ કે એ તો પોતે એવું કમિટમેન્ટ કરીને નીકળ્યા હતા કે જો આ દેહે કરીને બ્રહ્મચર્ય વ્રત સિદ્ધ કરાવે એવા ગુરુ પ્રાપ્ત ન થાય તો આત્મહત્યા કરી લેવી. તો જીવવાનો જ કોઈ મતલબ નથી, જીવવાનું શેના માટે? જો આપણે આ દેહ કરીને આધ્યાત્મિક રીતે આવી સિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે તો જીવવાનો જ કોઈ મતલબ નથી. એ જીવતા હતા, શ્વાસ લેતા હતા, એ પણ મુમુક્ષુતાથી લેતા હતા. એવા સંતો જ્યારે સામે બેઠા હોય, આપણે પરમહંસોનું સામર્થ્ય જાણીએ છીએ કે ઐશ્વર્યના તો નિધિ હતા. ગોપાળાનંદ સ્વામીના ચમત્કારો ઓછા પ્રસિદ્ધ નથી. અમારે સારંગપુરમાં હનુમાનજી છે એને છડી અડાડી હનુમાનજીને ધ્રુજાવી દીધા, એવું સામર્થ્ય ગોપાળાનંદ સ્વામીનું. ગ્રહણની ગતિને અટકાવી શકે, અહીં બેઠા બેઠા બ્રહ્માંડોની ગતિ પરનું નિયંત્રણ. સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રને લાત મારીને વરસાદ વરસાવે, દેવતાઓ ઉપર જેનો હુકમ ચાલે. વ્યાપકાનંદ સ્વામી બોટાદમાં પેલી મરેલી ઘોડીને જીવતી કરી, તો જીવ ટ્રાન્સપ્લાન્ટ કરી શકે એવું સામર્થ્ય. આ કંઈ સામાન્ય સિદ્ધિવાળા પુરુષો કહેવાય? એ સામે ઓડિયન્સમાં બેઠા છે. ખાલી ચમત્કારોની વાત જવા દઈએ, વિદવત્તામાં અજોડ હતા. નિત્યાનંદ સ્વામી જેવા ગુજરાતમાં કોઈ એની સામે શાસ્ત્રાર્થમાં ઊભા ન રહી શકે એવા પ્રખર વિદ્વાન, ચાર વેદના ભણેલા. અને સામે બ્રહ્માનંદ સ્વામી જેવા વિચક્ષણ પુરુષ, એ તો શાસ્ત્રમાંય પ્રવીણ, વ્યવહારમાંય પ્રવીણ, કાવ્યમાં પણ પ્રવીણ, 24 કળાઓમાં નિપુણ થયા હતા. એ બ્રહ્માનંદ સ્વામી સામે બેઠા હોય, મુક્તાનંદ સ્વામી સામે બેઠા હોય, નિત્યાનંદ સ્વામી બેઠા હોય, ગોપાળાનંદ સ્વામી બેઠા હોય, હવે આવી સભાની અંદર કોઈ ગપ્પા ન મારી શકે કાંઈ, અને ગપ્પા મારે તો ઓલા સાંભળી ન લે પાછા. એમની સામે બેસીને કોઈ એમ કે હું ભગવાન છું તો આ માની લે? સૈદ્ધાંતિક પુરુષો હતા સામે. એ બધાની સામે બેસીને મહારાજે પોતાના સ્વરૂપની વાત કરી છે, હું ભગવાન છું. એ બધાએ લખી છે પાછી કે આ ભગવાન છે. ખાલી લખવાની કે બોલવાની વાત નથી, એ પ્રમાણે જીવ્યા છે. આખી જિંદગી મહારાજની આંગળીના ઈશારે નાચ્યા. 108 પ્રકરણો, અને એમાં ચલો આપણે શારીરિક કષ્ટોની વાત તો હતી, પણ એમાં તો મનના ભૂક્કા બોલાવી દેવાની વાત હતી. કારણ કે મતલબ શું છે? આવી આજ્ઞા શું કામ પડાવો છો અમારી પાસે? ઘૂમટા શું કામ તાણવાના અમારે? એક કોપીનબેર રો, ગોળા ખાઓ, બસ કૂતરાની પણ ન તમને સંભળાય અવાજ એવા ઠેકાણે એકાંતની અંદર પડી રહો, ઓઘાનો પણ આશ્રય લેવો નહીં, ખટરસ ખાવાનું બંધ કરી દો, કૂતરા પણ ન ખાય એવું કૂચા જેવું ખાઓ. આવા કંઈ મતલબ છે આવું બધું કરાવવાનો અમારી પાસે? એક પણ સંતે પ્રશ્ન પૂછ્યો નથી. કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો અન્ન ન જમીએ પેટે. મહારાજે ખાલી સભામાં એટલી જ વાત મૂકી કે
આ સભાની અંદર આત્માનંદ સ્વામી જેવા વચન પાલનમાં શૂરવીર કોણ છે બોલો? ત્યાં તો સંતોની તત્પરતા જુઓ, બેઠા બેઠા એ બોલાય કે હા કરશું, એમ નહીં આખી સભા ઊભી થઈ ગઈ હાથ જોડીને, પછી સંત ઉઠ્યા જોડી હાથ, જેમ કહો તેમ કરીએ નાથ, ઊભા થઈ ગયા અને કે મહારાજ તમે કોને? તો ખાવાનું બંધ કરી દઈએ. તમે કોને? મટકું ભરવાનું બંધ કરી દઈએ. તમે કહો તો અમે હિમાલયમાં ઉઘાડે અંગે રહીએ. તમે કહો તો પાણી પીવાનું બંધ કરી દઈએ. કહો તો આસન બેસીને વાળીને બેસી જઈએ. કહો તો આખી જિંદગી મૌન, બોલવાનું જ બંધ. બહુ અઘરું છે. આવી તૈયારીવાળા હતા કે તમે કહો તે કેમ ન થાય. આવી મુમુક્ષુતા તીવ્રતા મુમુક્ષુતાની હતી, આધ્યાત્મિક જિજ્ઞાસા હતી એવા સંતો. અને હરિભક્તો કંઈ સામાન્ય નથી. કાનદાસ જેવા હરિભક્ત મહારાજની સામે બેઠા છે, આવો પ્રશ્ન કોઈને સૂજો નથી ઇતિહાસની અંદર. ઊભા થઈને બોલે છે કે મહારાજ, અંતરમાં વિષય ભોગવાનો વાત આવે, વિચાર આવે ત્યારે એક હા પાડે છે ને એક ના પાડે છે. એ હા પાડે છે કોણ છે, ના પાડે છે કોણ છે? હવે આવો કોઈક બે સંવાદો થાય છે એવી ખબર પડવી. ગૃહસ્થ ભક્ત છે, શ્રેષ્ઠી છે મોટા. કાકાભાઈનું વચનામૃત છે, કાકાભાઈનું પ્રથમનું 70મું, એમાં આ પ્રશ્ન પૂછ્યો છે. તો કઈ કક્ષાએથી અંતર્દૃષ્ટિયુક્ત હરિભક્તો વર્તે છે? ગોરધનભાઈ ને પર્વતભાઈ જેવા હરિભક્ત, ત્રણેય અવસ્થામાં મૂર્તિને દેખતા હોય એવા. સામે ઓડિયન્સ બેઠું છે ને એ સામાન્ય નથી. અને એ ઓડિયન્સ અને આ વક્તા, એ બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે, જો કોઈ પૂર્વગ્રહ છોડી અને ખાલી આ વાર્તાલાપ જુએ ને તો 100% એનો અંતરમાં પ્રતીતિ થાય, એનું અંતર સ્વીકારે જ કે વચનામૃતની તોલે આવે એવો કોઈ ગ્રંથ જ આ દુનિયામાં બીજો નથી. એટલું અદ્ભુત શુદ્ધ વાતાવરણ છે. મહારાજ પ્રથમના 4થા વચનામૃતની અંદર ખાલી સભાની અંદર સહેજે એક ઉપદેશની વાત કરે છે કે ભગવાનના ભક્ત હોય એને પરસ્પર ઈર્ષા ન કરવી. આટલી વાત મહારાજે સભામાં મૂકી. આપણે કહીએ હા બરાબર, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી, આપણે સાંભળી લઈએ. પણ આનંદાનંદ સ્વામી મોટા સદગુરુ હતા, સત્સંગમાં આવતા પહેલાં પણ મઠાધિપતિ હતા, મોટું શિષ્યમંડળ હતું એમનું, એ બધું છોડીને ત્યાગી થયા હતા. મહારાજે જ્યારે આવી વાત કરીને આનંદાનંદ સ્વામીએ સભાની વચ્ચે એવું કીધું કે હે મહારાજ, ઈર્ષા તો રહે છે. આ કોની વાત કરતા હતા? આનંદાનંદ સ્વામી કોઈક બીજા ભક્તની વાત કરતા હતા કે ઓલા ભક્તને ઈર્ષા રહે છે ને ઓલા ભક્તને? એમ નહોતા કહેતા, એ પોતાનું અંતર ખોલીને બેસતા હતા. મહારાજ જે કહેતા હતા ને એ બધું પોતે ગ્રહણ કરે અને એમાં જાહેરમાં રજૂઆત કરે. મહારાજ ઈર્ષા તો રહે છે, આવું કહેવાની તાકાત છે કોઈની? બ્રહ્માનંદ સ્વામી શ્રીજી મહારાજને પ્રથમના 24ના વચનામૃતમાં જે પ્રશ્ન પૂછે છે ને, એ પ્રશ્નનો જોટો જડે એમ નથી દુનિયામાં. જવાબની વાત તો પછી રહી. બ્રહ્માનંદ સ્વામી મહારાજને એવો પ્રશ્ન પૂછે છે સભાની વચ્ચે કે મહારાજ, ભગવાનનો નિશ્ચય તો યથાર્થ છે, એમાં કોઈ શંકા નથી કે તમે ભગવાન છો. બીજી વાત એ છે કે કોઈ પ્રકારનો ખરાબ સંકલ્પ મારા અંતરમાં થતો જ નથી, કોઈ વિષય સામે મારી ઇન્દ્રિયો તણાતી નથી. આવું કબૂલ કરે છે જાહેરમાં અને પછી શું કહે છે? છતાં પણ અંતરમાં સૂનું સૂનું રહ્યા કરે છે, એનું શું કારણ હશે? કઈ કક્ષાએથી પ્રશ્ન પૂછાયો છે અને કોણ પૂછે છે? આના જવાબ વચનામૃતમાં છે. શ્રીજી મહારાજની સામે બેસનારા જે મુમુક્ષુ આટલું પારદર્શક વાતાવરણ ન મળે આપણને ક્યાંય, વચનામૃતમાં એવા પ્રશ્નોત્તર થયેલા છે.